સી બી દોડત થયા છે. અમદાવાદમાં એડવોકેટ તરીકે ક્રિમિનલમાં પ્રેક્ટિસ કરું છું. સર, જે વિરલભાઈનો કેસ આપને સમક્ષ આવ્યો છે, એની વિગત શું છે અને શું એની માહિતી? એમણે આઈટીઆઈ દ્વારા માહિતી માંગે છે અને જે કંઈ કૌભાંડો થયા હોય, સરકારની ગ્રાન્ટ જે હેતુ માટે ફાળવવામાં આવ્યું હોય એ હેતુમાં ના ફાળવાય તો એના માટે એ નામદાર સરકારને અથવા ગમે જે તે કન્સલ્ટ ઓથોરિટીને જાણ કરતા હોય છે. એ સંજોગોમાં એમની ઉપર એક એક ક્લાસથી નીચે ઉતરતા હતા ત્યારે એમની ઉપર એક ફરિયાદ કરવામાં આવી છે બેને, કે મારી ઉપર છેડતી કરવામાં આવી. પણ ત્યાંના જે સીસીટીવી કેમેરાના ફૂટેજ છે એમાં સ્પષ્ટ જોયા છે કે વિરલભાઈ ક્લાસથી નીચે ઉતરે છે, એમની ગાડી બાજુ જાય છે, તેણે એક ભાઈ અને બીજી બે ત્રણ બહેનો એમની પર સીધો હુમલો કરે છે. એ દરમિયાન ત્યાં ઉભેલા બીજા 15-20 જણા આવી જાય છે અને એમને માર મારે છે અને એમને ઉંચકીને લઈ જાય છે. પોલીસ સ્ટેશન જાય છે ત્યાં ફરિયાદ પણ થતી નથી. માહિતી માંગવું એ કાયદા પ્રમાણે એનો હક છે, છતાં પણ એને અત્યારે પાંજરામાં છે અને એના માટે અમે ગાંધીનગરના પ્રિન્સિપાલ જજ સાહેબ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરી છે જેનું હિયરિંગ સોમવારે છે. અચ્છા, આવી રીતે જે બનાવ બને છે તો આપણે પ્રજાલક્ષી શું સૂચન આપશો? આમાં એવું છે કે જો આવી જ એક્ટિવિટી થતી રહેશે અને આ જ લોકો મજબૂત રહેશે તો સરકારના જે ભ્રષ્ટાચારના નાણાં બીજે વપરાય છે એ બંધ થશે. એટલે એમણે તો સંઘર્ષ કરવાનો છે અને કરી રહ્યા છે અને આમને સંઘર્ષ કરતા જોઈ અને બીજા લોકો પણ આમાંથી પ્રેરિત થશે. સરકારશ્રીથી શું અપેક્ષા રાખો? સરકારશ્રી આની ડિટેલમાં તપાસ કરે અને જવાબદાર અધિકારી અથવા જે કંઈ સક્ષમ માણસ છે એની વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરે.